નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પ્રહાર વતી ધોરણ ધોરણવ વિષય ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે કાલે આપણે નવા ટોપિકની ચર્ચા કરી હતી જે છે સર્વનામ સર્વનામની આપણે વ્યાખ્યા જોઈ અને તેનો પ્રથમ પ્રકાર એટલે પુરુષ વાચક સર્વનામને આપણે જોયો હવે વિદ્યાર્થી મિત્રો તમને સર્વનામની વ્યાખ્યા યાદ રહી ગઈ છે તેમ છતાં પણ ફરી વખત આપણે એને રિપીટ કરી લઈએ જેથી કરીને એ આપણને યાદ રહી જાય સર્વનામની વ્યાખ્યા એવી છે કે નામને બદલે વપરાતા પદોને સર્વનામ કહે છે કાલે આપણે સમજ્યા હતા કે કઈ રીતના વાક્યમાં એકનું એક નામ વારંવાર આવે તો દરેક વખતે આપણે એનું એ નામનો ઉપયોગ કરતા નથી પરંતુ તેના સ્થાને સર્વનામનો ઉપયોગ કરીએ છીએ જેમાં આપણે કાલે પહેલું જોયું હતું પુરુષવાચક સર્વનામ જેમાં ત્રણ પુરુષોની વિશે આપણે વાત કરી પ્રથમ પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ અને તેના ઉદાહરણો આપણે જોયા હતા આજે આપણે એનો બીજો પ્રકાર એટલે સ્વવાચક સર્વનામ છે એ આપણે જોવાના છીએ હવે સ્વવાચક સર્વનામને બીજા નામે નિજવાચક સર્વનામ પણ કહેવામાં આવે છે એની વ્યાખ્યા એવા પ્રકારની છે કે જે સર્વનામ પુરુષવાચક સર્વનામની સાથે વપરાયને તેને એટલે કે પોતાને ઓળખાવે છે પોતાને ઓળખાવવું એટલે કે સ્વ સ્વ એટલે કે પોતે તે સ્વવાચક સર્વનામ કહેવાય છે હવે સ્વવાચક સર્વનામના પ્રત્યયો અહીંયા તણ આપવામાં આવ્યા સ્વ એટલે કે પોતે જાતે પંડ્ય જે એટલે પણ પોતે જ થાય છે તો આ ત્રણેય પ્રત્યે છે એ સ્વવાચક સર્વનામના છે હવે આના આપણે કેટલાક ઉદાહરણો છે વિશેષ ઉદાહરણો જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે આ સ્વવાચક સર્વનામ છે એ કઈ રીતે વાક્યમાં પ્રયોજાય છે આ ત્રણે ત્રણ જાતે પોતે અને પંડે આ ત્રણે ત્રણ છે એ ઉદાહરણમાં છે એ આવતા હોય છે તો આપણે એને જોઈએ જેમ કે અહીંયા એક ઉદાહરણ પ્રથમ ઉદાહરણ છે કે અમે પોતે નિમંત્રણ આપ્યું હવે અહીંયા પહેલાં જ ઉદાહરણમાં આપણે જોવા મળે છે અમે પોતે પોતે એટલે કે સ્વ સ્વ એટલે પણ તો પોતેની ચંડ લાઈન કરેલી છે અહીંયા બીજાની વાત કરવામાં નથી આવી પણ અમે એટલે પુરુષવાચક સર્વનામ છે હવે આ પુરુષવાચક સર્વનામની સાથે એ સ્વવાચક સર્વનામ અથવા તો નિજવાચક સર્વનામ છે એ વપરાય છે અને પોતાની ઓળખ આપે છે અહીંયા પોતે છે શું કરે છે તો કે ઓળખ આપે છે અને ઓળખ આપી અને જે સર્વનામ વપરાય તેને આપણે સ્વવાચક સર્વનામ તરીકે ઓળખીએ છીએ બીજું ઉદાહરણ છે હું પંડે ત્યાં જવાનું છું હું એટલે પોતે અહીંયા પુરુષવાચક સર્વનામ છે પંડે એ સ્વવાચક સર્વનામ છે અને ત્યાં જવાનું છું પંડિત એટલે કે પોતે તો આવી રીતે છે એ પ્રત્યે દ્વારા અહીંયા સ્વવાચક સર્વનામ છે એ પ્રયોજાતા હોય છે ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ આપ ભલા તો જગભલા દાદીજી સ્વયં એ વાત સાંભળતા હતા સ્વયં એટલે કે પોતે તેને પોતાનું કામ બીજા પાસે કરાવવાની આદત છે તમે તમે ખુદ ત્યાં હાજર રહેજો જાતે જ આ કાર્ય કરજો કર તેની ઉપર ફેરવે છે નીચ એટલે કે પોતે જાતે સાર્થક્ય કીધું નિજ નામ સિદ્ધરા છે અને દસમું દારણ છે તેઓમાં આપોઆપ સમજ આવી ગઈ તો અહીંયા જ્યાં જ્યાં અન્ડરલાઈન આપણને જોવા મળે છે જેમ કે પોતે પંડે આપ સ્વયં પોતાનું ખુદ જાતે નીશ અને આપોઆપ આ બધા જ સ્વવાચક સર્વનામ છે અને આ જ્યાં જ્યાં પર યોજાય ત્યાં સ્વવાચક સર્વનામ છે એ આપણા વ્યાકરણનો સર્વનામનો આ બીજો પ્રકાર છે એ સવાચક સર્વનામ છે એ આ બધા જ ઉદાહરણો દ્વારા આપણે શીખ્યા હવે ત્યાર પછીનો પ્રકાર આપણે જોવાના છે એ છે ત્રીજો જેને આપણે દર્શક સર્વનામતા દર્શક સર્વનામ અહીંયા દર્શક સર્વ સર્વનામમાં છે એ બે પેટા પ્રકારો પડે છે એક ચેતન અને બીજું અચેતન ચેતન છે એ જોઈ શકાય છે અને અચેતન છે એને આપણે જોઈ શકાતું નથી પણ દર્શકનો અર્થ જ એવો થાય છે કે પાસેની કે દૂરની એ પછી પ્રત્યક્ષ વસ્તુ હોય કે પરોક્ષ વસ્તુ હોય એ વસ્તુને દર્શાવવા માટે જે વપરાતા સર્વનામો છે એ સર્વનામને દર્શક સર્વનામ તરીકે ઓળખાય છે એ પછી ચેતન હોય એને પણ દર્શાવવું અથવા તો અચેતન હોય તો એને પણ દર્શાવવા માટે દર્શાવવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય છે તેને દર્શક સર્વનામ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા કેટલાક પ્રત્યુઅ હેપ છે જે વાક્યમાં પ્રયોજાય છે અને વાક્ય છે એ દર્શક સર્વનામ છે એ બનતું હોય છે જેમ કે આ નજીકનું હોય તો એના માટે વપરાય છે આ એ તે અને પહેલું આ દૂરની વસ્તુ છે એ દર્શાવવા માટે વપરાતા હોય છે તો આમાં પણ આપણે છે વિશેષ ઉદાહરણો છે એને આપણે જોઈએ મકે અહીંયા વ્યાખ્યામાં આપવામાં આવી છે કે દર્શક સર્વનામ એટલે કે પાસેની કે દૂરની પણ પ્રત્યક્ષ વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા વપરાતા સર્વનામને દર્શક સર્વનામ કહેવાય છે એ કોઈ વસ્તુ છે પાસેની હોય કે થોડીક દૂરની હોય પાસેની હોય એને પણ દર્શાવી શકાય અને દૂરની હોય એને પણ દર્શાવી શકાય પણ ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે એ પ્રત્યક્ષ વસ્તુ હોય અથવા તો વ્યક્તિ દર્શાવવા જે સર્વનામનો ઉપયોગ થાય છે તે સર્વનામ એટલે દર્શક સર્વનામ આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ તો કે આ રહ્યા ઇંગ્લેન્ડના એક યશસ્વી વડાપ્રધાન તો અહીંયા આ છે એ પાસેની વસ્તુ દર્શાવવા માટે છે ઉપયોગ થાય છે બીજું છે તે લોકો બહુ સરળ હતા મોટો ઈ મોટો આને મને માર્યો તેને મારું પુસ્તક લીધું છે એ ત્યાં કામ કરતા હશે પેલા ભાઈને મેં તમારી બુક આપી મારી માટે ઓલું લાવ્યો પહેલી સ્ત્રીએ તમારા માટે આ પુસ્તક મોકલ્યું છે અને તે માણસ બાળકોને ભણાવશે જેમાં આપણે જોઈએ છે કે દરેક ઉદાહરણોમાં જ્યાં જ્યાં અંડરલાઈન કરેલી છે એ દરેક શબ્દ એ દરેક પદ એ દર્શક સર્વનામ છે એ આપણને સૂચવે છે જેમ કે પહેલાં ઉદાહરણો આપણે જોયું આ રહ્યા તો કે આ છે એ દર્શક સર્વનામ છે બીજા ઉદાહરણમાં જોઈએ તો કે એ એ છે એ પણ દર્શક સૌરનામ છે ત્રીજામાં જોઈએ તો કે તે તે છે એ પણ દર્શક સર્વનામ છે ચોથામાં આપણે જોયું તો કે પહેલાં તો કે પહેલાં છે એ પણ દર્શક સર્વનામ છે ખાસ એક બાબત આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે દર્શક સ્વરનામ એટલે કે કોઈ પાસેની વસ્તુ હોય કે દૂરની વસ્તુ હોય એ પ્રત્યક્ષ વસ્તુ હોય કે પછી વ્યક્તિ ને દર્શાવવા માટે જે સર્વનામનો ઉપયોગ થાય છે તે સર્વનામ એટલે દર્શક સર્વનામ તરીકે ઓળખાય છે તો અહીંયા આપણે આજના આ લેક્ચર વિડીયોમાં સર્વનામના પ્રકારોમાં સ્વવાચક સર્વનામ અથવા તો નિજ વાચક સર્વનામને જોઈએ અને ત્યારબાદ ત્રીજો પ્રકાર એટલે કે દર્શક સર્વનામને આપણે શીખ્યા હવે પછી આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે છે એ સાપેક સર્વનામ અથવા તો સંબંધિત સર્વનામ છે એને આપણે જોઈશું અસ્તુ જય હિન્દ